વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુર પાસે વર્ષોથી ઓવરબ્રિજનું કામ મંજૂર થયું છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી બ્રિજનું કામ શરૂ થઈ શક્યું નથી. બીજી બાજુ ઉદલપુર લાઇન પર રેલવેની કામગીરી ચાલતી હોવાથી 3 દિવસ સુધી ફાટક બંધ રહેશે, જેથી હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 10 વર્ષથી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છેવાડે આવેલા ઉદલપુર પાસે રેલવે ઓવરબ્રિજનું કામ મંજૂર થયું છે. અહીંથી પસાર થતી આણંદ અમદાવાદ દાહોદ ગોધરા રેલવે લાઇન પર રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કરાયો છે, પરંતુ 10-10 વર્ષનો સમય વીતી ગયો છતાં કોઈ કામ શરૂ થયું નથી. રેલવે ફાટક પાસે વારંવાર ભારે ટ્રાફિક જામ થાય છે, જેના કારણે અનેક રજૂઆત બાદ ઓવરબ્રિજનું કામ મંજૂર થયું હતું, પરંતુ કામ મંજૂર થયાને પણ 10 વર્ષ વીતી ચૂક્યા છે, છતાં હજી સુધી કોઈ કામ શરૂ થયું નથી. બીજી બાજુ ગોધરા આણંદ રેલવે લાઇન પર ટ્રેક ડબલિંગનું કામ ચાલી રહ્યું છે, જેથી આ ફાટકને 3 દિવસ સુધી બંધ રાખવાનું નિર્ણય લેવાયો છે. આ સ્થિતિમાં વાહન ચાલકોને પડ્યા પર પાટું મારવા જેવું ઘાટ સર્જાયું છે. બરોડા જિલ્લો પંચમહાલ અને ખેડા જિલ્લાની સરહદ ઉપર આવેલી આ ઉદલપુર ફાટક છે રેલવેની, અને રેલવેનું ડબલ લાઇનનું કામ ચાલે છે એટલે ડાયવર્ઝન આપ્યું છે, અને ડાયવર્ઝન એટલું ખરાબ છે એના કારણે ટ્રાફિકની બહુ સમસ્યા થઈ છે. બીજું કે આ ઓવરબ્રિજ પણ છેલ્લા 6 વર્ષથી સરકારમાં મંજૂર થયેલો છે, 25 કરોડનું ટેન્ડર આપેલું છે, પણ કયા કારણોથી રાજકીય આટલી ગૂંટીમાં અટવાયેલું છે, આ કામ શરૂ થતું નથી અને અહીંની પ્રજા તહી માંગ પુકારી ઉઠી છે. ફાટક બંધ હોવાથી ડેસર અને સાવલી થઈ વડોદરાના રસ્તે વાહન ચાલકોને અગ્નિ પરીક્ષા આપવી પડશે. અહીંથી જે ડાયવર્ઝન અપાયું છે તે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. મોટા મોટા વાહનોની હાલત ખરાબ થઈ જાય તેટલા ખાડા છે. ત્યાં નાના વાહન ચાલકો માટે ડાયવર્ઝનવાળા રસ્તેથી પસાર થવું તે મોટો પડકાર બની જાય છે. વારંવાર ઓવરબ્રિજ બનશે બનશે એવું કરીને અમે 7-8 વર્ષથી સાંભળીએ છીએ, પણ ઓવરબ્રિજ બનતો નથી. કયા કારણોસર બનતો નથી એ અમને ખબર નથી, બરાબર છે, પણ અહીં આગળ ઓવરબ્રિજની ખૂબ જરૂર છે. એટલો બધો ટ્રાફિક થાય છે અને રેલવે વારંવાર 3-4 દિવસ જાણ કર્યા વગર બંધ કરી દે છે, અને બંધ કરે તેનો બી વાંધો નથી, પણ ડાયવર્ઝન બી એટલું બધું ખરાબ છે કે ક્વોરીઓની ગાડીઓ નીકળે છે તો પાટા બી તૂટી જાય છે, અને ક્વોરીની ગાડી 2-3 કલાક સુધી ઊભી રહે છે, એના કારણે ટ્રાફિક એટલો બધો થઈ જાય છે તો કોઈ આવા બી તૈયાર નથી. એક તો ફાટક બંધ હોવાથી ડાયવર્ઝન પર 2 કિલોમીટરનો લાંબો ફેરો પડે છે, બીજી બાજુ ડાયવર્ઝનવાળા રસ્તાની બદતર હાલતથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 10 વર્ષથી આ સમસ્યાનો અંત નથી આવ્યો. સરકારી તંત્રના અણઘડ વહીવટમાં હજુ કેટલો સમય વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે તે કહી શકાય તેમ નથી. દેવેન્દ્ર શાહ, GSTV.